મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલ કિસાન માધ્યમિક શાળા ખાતે આજરોજ શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. આમ શાળા ખાતે આજરોજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા લોકશાહી પદ્ધતિ કરવામાં આવી અને શાળા પંચાયતની ચૂંટણી આકર્ષણનું કેન્દ્ર બની, કારણ કે સમગ્ર ચૂંટણી જેમ દેશમાં લોકસભા અને વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવામાં આવે છે તે જ પ્રણાલી પ્રમાણે ચૂંટણી યોજવામાં આવી. ચૂંટણી અગાઉ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓ મતનું મૂલ્ય સમજે અને ફરજિયાત મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ ઉમેદવારી નોંધાવેલ વિદ્યાર્થી દ્વારા પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ચૂંટણીના દિવસે ઈવીએમ મશીન એપ્લિકેશનની મદદથી શાળાના ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં શાળાના જ વિદ્યાર્થીઓ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, પોલિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી અને તમામ વ્યવસ્થા ગોઠવાયા બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ પ્રકારે શાળા પંચાયતની ચૂંટણી યોજવાનો હેતુ શાળાના બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી કેવી રીતે થાય અને લોકશાહી પર્વે કેવી રીતે ઉજવાય છે તેનાથી માહિતગાર કરવાનો હતો તથા મતદાન પોતાનો અધિકાર છે અને મતદાન ફરજિયાત કરવું જોઈએ તેવી જાગૃતિ કેળવાય તે હેતુસર શાળાના બાળકોએ આજે ઉત્સાહભેર આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો. કિસાન માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ સોલંકી જૈન વાસ્તવ છે. હું ધોરણ 9B માં અભ્યાસ કરું છું. હું આજે મહીટના પદ પર ઊભી રહી છું. જેમ ગામડામાં ચૂંટણી યોજવામાં આવે છે તેવી જ રીતે આજે અમારી શાળામાં બી પંચાયતી ચૂંટણી યોજવામાં આવી છે. મોનિટરના પદ પર ઊભી રહીને મને ખૂબ આનંદ થાય છે. હું અમારા શાળાના પ્રિન્સિપલ અને સુપરવાઇઝરનો ખૂબ ધન્યવાદ કરું છું. શું નામ? સોલંકી જાનવી. કિસાન માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ ગોસાઈ પ્રેક્ષા રોહિતગીરી છે. હું 9B માં અભ્યાસ કરું છું. આજે હું મોનિટરના પદ ઉપર ઊભી રહી છું. અમારી શાળામાં જેમ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાય છે તે જ રીતે ચૂંટણી યોજવામાં આવી છે, તેથી અમને ચૂંટણી વિશે થોડી વધુ માહિતી મળી. હું અમારી શાળાના આચાર્યશ્રી અને સુપરવાઇઝરને ધન્યવાદ આપું છું. મને મોનિટરના પદ ઉપર રહી અને ચૂંટણી વિશે વધુ જાણકારી મેળવી ખૂબ આનંદ થયો. ગોસાઈ પ્રેક્ષા. ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે અને આજરોજ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી, જેમાં અલગ અલગ સંવર્ગમાં વિદ્યાર્થી મોનિટર, GS, LR, પ્રતિનિધિમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતે ઉમેદવારી નોંધાવી અને લોકશાહીના મૂલ્યમાં સૌથી અગત્યની વસ્તુ તે સમજે, બાળકો લોકશાહીનું મૂલ્ય સમજે અને તેની પ્રક્રિયા જાણે એ હેતુથી આજે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી અને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. કેટલા ક્લાસોની ચૂંટણી યોજાઈ આજે? આજે ધોરણ 9-12ના તમામ વર્ગોમાં ચૂંટણી યોજવામાં આવી. કુલ 16 વર્ગો છે. દરેક વર્ગમાં ઓછામાં ઓછા 7-8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જે વર્ગમાં ઓછા ઉમેદવારો હોય ત્યાં પણ ચૂંટણી યોજવામાં આવી છે. તમામ વર્ગોમાં ચૂંટણી યોજવામાં આવી રહી છે. શું નામ? HY પટેલ, આચાર્ય શ્રી કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા. મારા ગામડાનો વિકાસ બોલે છે. જુઓ દર રવિવારના સાંજે 7 વાગે વિરાટ લેખ ચેનલ પર.